બાળકો, હવે આપણે ધોરણ 6 ની અંદર આપણે પહેલા બહુવચન છે તે શીખી ગયા. હવે બહુવચન કઈ રીતે બનાવવું તે શીખી ગયા. હવે એનો જે પ્રશ્નાર્થ બનાવવાનું છે તે આપણે જોવાનું છે કે ભાઈ એનું કઈ રીતે પ્રશ્નાર્થ બને. જો ધીઝ આર બોયસ, આમાં પણ જે આગળ આપણે વિડીયો જોયો તેની જેમ જ આર છે તેને આગળ મૂકી દો અને ધીઝને પાછળ મૂકી દો, એટલે આર ધીઝ બોયસ એવી રીતનું વાક્ય અહીંયા લખવાનું થાય. એટલે આ રીતે આર આ છોકરાઓ છે પાછળનો જે શબ્દ છે ત્યાં ભાર મૂકવામાં આવે છે. બોયસ છે એના ઉપર ભાર મૂકવામાં આવે છે. ધીઝ આર સ્ટુડન્ટ્સ, એને અહીંયા લખવું હોય તો આર ધીઝ સ્ટુડન્ટ્સ, આર ધીઝ સ્ટુડન્ટ્સ, આર ધે આર ડોગ્સ, આર ધે ડોગ્સ, આર ધે ડોગ્સ, ધે આર બોલ્સ, તો એ આર ધે બોલ્સ, આ રીતે આર ધે બોલ્સ. શું તે દડાઓ છે? વી આર ફાર્મર્સ, અમે ખેડૂતો છીએ. તો આર વી આર પહેલા પછી વી ફાર્મસ, આર વી ફાર્મસ, આ રીતે શું આપણે ખેડૂતો છીએ, અમે ખેડૂતો છીએ. યુ આર ચિલ્ડ્રન, એટલે તમે બાળકો છો. એનું જ્યારે આપણે પ્રશ્નાર્થ કરવું હોય એટલે આર છે એને આગળ મૂકી દો, યુને પાછળ મૂકી દો, એટલે આ રીતે આર યુ ચિલ્ડ્રન, આર યુ ચિલ્ડ્રન, આ રીતે લખવામાં આવે. આર યુ ચિલ્ડ્રન. ધે આર બર્ડ્સ, પેલા પક્ષીઓ છે. આર ધે બર્ડ્સ, આર ધે બર્ડ્સ, આ રીતે લખવામાં આવે. યુ આર ડોક્ટર્સ, તમે ડોક્ટર છો. આર ધે ડોક્ટર્સ, આર ધે ડોક્ટર્સ, આ રીતે. ધે ધોઝ આર ટ્રીઝ, પેલા વૃક્ષો છે. આર ધોઝ ટ્રીઝ, આર ધોઝ પછી ટ્રીઝ, આ રીતે. ધોઝ આર ફ્રૂટ્સ, આ ફળ પેલા ફળો છે. ધોઝ આરની જગ્યાએ આર છે આગળ મૂકો, ધોઝને પછી મૂકો, એટલે આર ધોઝ ફ્રૂટ્સ, આ રીતે. શું પેલા ફળો છે? આ રીતે ટૂંકમાં શું થયું? ધીઝ આર, આ બે શબ્દો છે, પેલા બે શબ્દો એમાં આર છે એને પાછળ આગળ મૂકી દો અને ધીઝને પાછળ મૂકી દો અને જે વાક્ય છે એના અંતે આવી રીતે પ્રશ્નાર્થ મૂકી દો એટલે તે પ્રશ્નાર્થ વાક્ય થઈ જાય. બોલતી વખતે બહુ સહેલું છે. ધીઝ આર બોઈઝ, આ સીધું બોલવાનું છે, એક પણ શબ્દ ઉપર ભાર આપ્યા વગર. અહીંયા બોલવાનું છે આર ધીઝ અને છેલ્લા શબ્દ ઉપર ભાર મૂકવાનો, આર ધીઝ બોઈઝ, એ રીતે બોલવાનું, જેથી એનો અર્થ એવો થાય કે આ પ્રશ્નાર્થ પૂછ્યું છે. એ વિડીયો એક વખત ન સમજાય તો બીજી વખત જોજો, બીજી વખત ન સમજાય ત્રીજી વખત જોજો, ન સમજાય તો ફોન પણ કરજો. નમસ્કાર.